નમસ્કાર મિત્રો, હું છું દીપક આસર અને તમને જણાવી રહ્યો છું આજની વાત. આજની વાત પણ કેવી, ખૂબ મોટી છે. જી હા, વાત છે ડોનાલ્ડ ટ્રમ્પની અને નરેન્દ્ર મોદીની, જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત પ્રવાસને લઈને ટ્રમ્પ અને તેમના પત્ની ખૂબ જ ઉત્સાહિત છે. પણ ટ્રમ્પે ભારત આવતા પૂર્વે ફરી એક વખત મોટું જૂઠાણું ચલાવ્યું છે. આ વખતનું જૂઠાણું ભારતીયોને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના જે ફેન ફોલોઅર્સ છે તેઓને નહીં ગમે. જી હા, ટ્રમ્પે કંઈક એવું જ જૂઠાણું ચલાવ્યું છે જેમાં નરેન્દ્ર મોદીને નીચા પાડવાની વાત છે. ભારત યાત્રાના સંદર્ભમાં ટ્રમ્પે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં ટ્રમ્પે ફેસબુક ફાઉન્ડર ઝકરબર્ગનો હવાલો આપતા એવું કહ્યું છે કે ફેસબુકમાં હું નંબર 1 છું અને મોદી નંબર 2 છે. એટલે કે ટ્રમ્પનું એવું કહેવું છે કે પોતે FBમાં ફોલોઅર્સની સંખ્યામાં સૌથી આગળ છે. જોકે ટ્રમ્પનો આ દાવો સદંતર ખોટો છે એવું આપણે કહી શકીએ. ટ્રમ્પ ફરી એક વખત મોટું જૂઠાણું ચલાવવામાં માહેર રહ્યા છે. આમ પણ ટ્રમ્પની ઇમેજ ખોટું બોલવામાં ખૂબ જ આગળ છે. એકચ્યુઅલી ફેસબુક ફોલોઅર્સ અને પેજ લાઇક્સની વાત કરીએ તો મોદી ટ્રમ્પથી ઘણા આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં કેવું જૂઠાણું ચલાવ્યું છે એ પણ સાંભળો. શું લખ્યું છે ટ્વીટમાં? ટ્વીટમાં ટ્રમ્પ લખે છે કે મને લાગે છે કે આ સૌથી મોટું સન્માન છે. માર્ક ઝકરબર્ગે હમણાં જ જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર 1 છે અને બીજા નંબરે વડાપ્રધાન મોદી છે. ટ્રમ્પનો દાવો ખોટો કઈ રીતે છે એ સમજીએ પહેલાં. ફેસબુક ફોલોઅર્સમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણા આગળ છે. વડાપ્રધાન મોદીના ફેસબુક ફોલોઅર્સ 4.43 કરોડ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના FB ફોલોઅર્સ, જી હા સાંભળજો સંખ્યા, 2.75 કરોડ, એટલે કે ઓલમોસ્ટ મોદીથી અડધા. FB પર કોણ વધુ એક્ટિવ છે જોવા જઈએ તો સપ્તાહમાં PM મોદી ફક્ત એક જ પોસ્ટ કરે છે. જી હા, તાજેતરની જ વાત કરીએ, છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો મોદીએ FB પર એક જ પોસ્ટ કરી છે, જ્યારે તેની સરખામણીએ ડોનાલ્ડ ટ્રમ્પે અધધ 125 પોસ્ટ એક જ અઠવાડિયામાં કરી નાખી છે. આવું કેમ? તેનું પણ સજ્જડ કારણ છે. જી હા, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે અને તેના કારણે આજકાલ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવામાં આવી રહ્યા છે. કારણ કે ફરી વખત અમેરિકાની સત્તા મેળવવી છે. ટ્રમ્પ અને મોદીના ફેસબુક અકાઉન્ટનું સ્ટેટસ શું છે એ પણ આપણે તપાસીએ. ડોનાલ્ડ ટ્રમ્પના 2 ફેસબુક અકાઉન્ટ છે. એક છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જેડ ટ્રમ્પ, આ નામનું FB અકાઉન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 18 મે 2018 પછી એક્ટિવ રાખ્યું જ નથી, અનએક્ટિવ થઈ ગયું છે. આ પેજ 12 જાન્યુઆરી 2017 ક્રિએટ કરવામાં આવ્યું હતું અને 2 લોકો દ્વારા તેને મેનેજ કરવામાં આવતું હતું. આ અકાઉન્ટમાં તેમના ફોલોઅર્સની સંખ્યા 53.87 લાખ છે, જ્યારે પેજ લાઇક્સની સંખ્યા 31 લાખ જેટલી દેખાડે છે. આ પેજ પર લાસ્ટ પોસ્ટ 18 મે 2018 રોજ કરવામાં આવી હતી, એ પછી આ અકાઉન્ટ એક્ટિવ નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું બીજું FB અકાઉન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ નામથી ચાલે છે. આ અકાઉન્ટ 8 એપ્રિલ 2009 રોજ ક્રિએટ કરવામાં આવ્યું હતું. હાલ 17 લોકો આ પેજને મેનેજ કરે છે. આ પેજ પર ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 2.75 કરોડ છે, જ્યારે પેજ લાઇક્સની સંખ્યા 2.59 કરોડ છે. આ પેજ પર છેલ્લી પોસ્ટ 12 ફેબ્રુઆરી, જે હમણાં તાજેતરમાં ગઈ છે, એ 12 ફેબ્રુઆરી 2020 રોજ કરવામાં આવી હતી. એટલે કે આ પેજ પર ડોનાલ્ડ ટ્રમ્પ જબરદસ્ત એક્ટિવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો મોદીનું ફેસબુક અકાઉન્ટ નરેન્દ્ર મોદીના નામથી જ ચાલે છે. આ અકાઉન્ટ 5 મે 2009 ક્રિએટ કરવામાં આવ્યું હતું. હાલ આ પેજ 5 લોકો દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 4.43 કરોડ છે, જ્યારે પેજ લાઇક્સની સંખ્યા 4.46 કરોડ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ વડાપ્રધાન મોદીની સરખામણીએ 1.68 કરોડ ઓછા છે. એટલે કે જૂઠાણાઓની વાત કરીએ, જૂઠાણાઓ ચલાવવાની વાત કરીએ, તો કદાચ 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 ડોનાલ્ડ ટ્રમ્પ નંબર વન દુનિયામાં હશે મોદીથી આગળ. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.